समाचार बनासकांठा थी कि ज्यां डीसा शाक मार्केट यार्ड में सेजना रूपिया माटे हंगामो मचाववामां आव्यो। गेटमेन अने वेपारी वच्चे मारामारी थई। वेपारी पोलिस ने धक्के चढ़ाव्या अने सेजनी रकम लेवा माटे मारामारी थई। वेपारी ने धोखा वडे मार मार्या होवानो पण आक्षेप थयो छे। मार्केट यार्ड ना गेटमेन अने सिक्योरिटीए मार मार्यानो आक्षेप छे। गाल वेपारी ने डीसा सिविल में अत्यारे सारवार माटे दाखल करवामां आव्यो होवानी जानकारी सामे आवी रही छे। अगत्यना समाचार अत्यारे सामे आवी रह्या छे बनासकांठाथी के ज्यां डीसा शाक मार्केट यार्डमां हंगामो मच्यो। गेटमेन अने वेपारीओ वच्चे मारामारी थई। વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા કુલદીપ પરમાર। કુલદીપ, આખરે કયા કારણે આ મારામારીની ઘટના સામે આવી અને અત્યારની શું સ્થિતિ? બીજી જે પ્રકારે ડીસા શાક માર્કેટની વાત કરવામાં આવે તો ગરીબ અને નાના જે વેપારીઓ છે તેમની પાસેથી મોટો ટેક્સ વસૂલવામાં આવે છે। ખાસ કરીને શાક માર્કેટનો જે સેસ હોય છે તે સેસની રકમ વધારી લઈ છે, તેને લઈને આજે વેપારીઓમાં રોષ છે। ખાસ કરીને નાના વેપારીઓ જ્યારે શાક માર્કેટમાં માલ ખરીદવા આવતા હોય છે ત્યારે તેમને જે સેસની કિંમત છે તે વધારે ચૂકવવી પડે છે, તેને લઈને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ખાસ કરીને વેપારીઓ એકઠા થયા હતા, મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પોલીસ સાથે પણ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે। એટલે કે કહી શકાય કે વેપારી માર્કેટ યાર્ડ જે ડીસા માર્કેટ યાર્ડ છે તેની અંદર જે સેસની વાત હતી, જે સેસ વધારવામાં આવ્યો છે તેને લઈને જે નાના વેપારીઓ હતા તે રોષ વ્યક્ત કરી રહ્યા હતા અને તે દરમિયાન જ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે। અત્યારની વાત કરવામાં આવે તો પોલીસનો મોટો કાફલો અહીં છે, વેપારીઓની મોટી સંખ્યા એકઠી થઈ છે, તેમ છતાં જે ઘર્ષણના દ્રશ્યો છે તે હજુ યથાવત છે। ડીસા માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો હજુ સત્તાધીશો કોઈ અહીં પહોંચ્યા નથી। એટલે કે કહી શકાય કે વેપારીઓ મનો રોષ છે, પોલીસ ઘટના સ્થળે છે, વેપારીઓ પોતાની માંગણીને લઈને ઉગ્ર છે, પરંતુ માર્કેટ યાર્ડના જે સત્તાધીશો છે તે માર્કેટ યાર્ડના સત્તાધીશો હજુ પહોંચ્યા નથી। એટલે કે કહી શકાય કે જે પ્રકારે મોંઘવારીનો માર હવે વેપારીઓ સહન કરી રહ્યા છે અને એમાં પણ જ્યારે માર્કેટમાં સેસ વધારવામાં આવ્યો છે તેને લઈને વેપારીઓ રોષ છે, જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે માર્કેટ યાર્ડના જે સત્તાધીશો છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। વિધિ બિલકુલ કુલદીપ, આભાર તમામ વિગતો બદલ। પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે, મામલાને શાંત કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ માર્કેટ યાર્ડના સત્તાધીશો હજુ વેપારીઓનો પક્ષ લઈ રહ્યા નથી અને તેઓ ઘટના સ્થળે પણ પહોંચ્યા નથી। તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં સેસની રકમ લેવા માટે જાણી કે મારામારી થઈ શાક માર્કેટ યાર્ડમાં હોબાળાની આ તસવીરો સામે આવી। પોલીસને પણ બોલાવવાની ફરજ પડી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો, પરંતુ વેપારીઓ રોષે ભરાયેલા છે, મોંઘવારી જાણે માજા મૂકી રહી છે, ત્યારે માર્કેટ યાર્ડના સત્તાધીશો તેમની વારે આવે અને કોઈ કાર્યવાહી કરે તેવી વેપારીઓની માંગ છે। અત્યારે એક ગાળ વેપારીને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની પણ જાણકારી સામે આવી રહી છે। મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થઈ ગયા હોવાની આ તસવીરો અત્યારે સામે આવી રહી છે। મેં આપને તસવીરો બતાવી રહ્યા છે કે જેમાં મારામારીની આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે। ત્યારબાદ સિક્યોરિટી ગાર્ડ અને જે ગેટમેન સાથે જે મારામારીની ઘટના બની તે પણ તસવીરોમાં અત્યારે જોઈ શકાય છે। પોલીસને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી, પરંતુ માર્કેટ યાર્ડના સત્તાધીશો બહાર ન આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ડીસા શાક માર્કેટ યાર્ડની આ તસવીરો છે કે જ્યાં ગેટમેન અને વેપારી વચ્ચે મારામારીની ઘટના બની, સેસના રૂપિયા માટે આ સમગ્ર ઘટના સામે આવી હતી, સેસની રકમ લેવા માટે મારામારીની ઘટના બની। આપને જણાવી દઈએ કે જે તસવીરો સામે આવી રહી છે તે તસવીરો બાદ પણ શાક માર્કેટ યાર્ડના સત્તાધીશોએ કોઈ કાર્યવાહી હજુ સુધી કરી નથી।